સૌરાષ્ટ્રમાં જોઈએ તો મરચાંનું વાવેતર સૌથી વધારે થયું જોવા મળે છે, અને એમાં પણ ગીંડલ પંથકમાં આપણે જોઈએ તો મરચાંનું વાવેતર વધારે જોવા મળે છે. અને છેલ્લા વરસાદને કારણે 15-20% જે છોડ છે એ નુકસાન પામેલા જોવા મળે છે. અને આમાં આ વચ્ચે ખેડૂતો છે તેને એવું છે કે જે ભાવ છે બજાર ભાવે સારો મળશે, અને તેનું પેલા ધ્યાન રાખવાનું છે જે મરચામાં આવતો પ્રશ્ન એટલે કે ગોઠિયા મરચાનો, તેના માટે શું કરશું? ગોઠિયા મરચાનો પ્રશ્ન એટલે કે એન્થ્રેક્નોઝ ડાઘાનો પ્રશ્ન. આ પ્રશ્ન એવો છે કે તમારા છોડની અંદર પુષ્કળ પ્રમાણમાં મરચા લાગેલા છે, તમને એમ થઈ જાય છે ઓહો આપણા ખેતરની અંદર પુષ્કળ, આપણા છોડની અંદર પુષ્કળ મરચું છે, અને ત્યાર પછી આ પ્રશ્નની શરૂઆત થાય છે. અને તમારો જે ટાર્ગેટ છે કે યાર્ડની અંદર પુષ્કળ પ્રમાણમાં મરચું નાખશું તો એ ઉત્પાદનની અંદર તમને કાપ મૂકશે, ક્વોલિટીમાં કાપ મૂકશે, ભાવમાં કાપ મૂકશે. આ પ્રશ્નના આગોતરા નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ? તેના માટે રાકેટો કંપનીનું કેલ્ગોન આવે છે તે 100 ml પ્રતિ 15 લિટર પંપમાં ઉપયોગ કરશું. એના સિવાય બાયરનું લ્યુના એક્સપિરિયન્સ આવે છે, 16 ml પર પંપમાં નાખીને ફૂલ ઘાટો સ્પ્રે કરવાનો છે, અને એ પણ કેવી રીતે? હા, ખાલી છટકાવ જ નથી કરવાનો, પણ તેની સાથે આપણે જે છોડમાં આપણે છંટકાવ કરીએ ત્યારે ઉપરથી નીચે આખી સાઈડ છે એ બંને સાઈડ છે તે લગાવી જાય તેનું ખાસ કરીને ધ્યાન રાખશું. અને તેના સિવાય શું કરવાનું છે? એના સિવાય આમ ગણતરી કરો તો ખાતરની અંદર પહેલું ધ્યાન રાખવાનું છે, કારણ કે મરચાની ક્વોલિટી જો 1 નંબર તમે બનાવશો તો આ પ્રકારનો પ્રશ્ન નહીં આવે. તો ક્યાં ક્યાં ખાતરમાં ધ્યાન આપવાનું છે? સૌથી પહેલું રેગ્યુલર દર અઠવાડિયે બુસ્ટર કીટનું દ્રાવણ ચાલુ રાખવાનું છે, પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ આપવાનું છે, પૂરતા પ્રમાણમાં પોટાશ આપવાનું છે. આ 3 ખાતરની અંદર પરફેક્ટ ધ્યાન આપશો તો મરચાની ક્વોલિટી 1 નંબર થશે અને એન્થ્રેક્નોઝનો પ્રશ્ન 0% આવશે. આવી જ અવનવી માહિતી જાણવા માટે પ્લે સ્ટોરમાંથી ખેડૂત મોબાઈલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. ત્યાર પછી વધારે માહિતીની જરૂર પડે તો 75-75-8-75-600 ખેડૂત મોલનો હેલ્પલાઈન નંબર છે, એમાં ગમે ત્યારે ફોન કરો અને માહિતી મેળવો.